બાળક રમતા રમતા અવારનવાર કંઈક ને કંઈક મોંમાં નાખી દેતા હોય છે અને ગળી જતા વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. પરંતુ કોઈ પણ વસ્તુ 7 વર્ષ સુધી શ્વાસનળીમાં અટવાઈ રહે તે એક અકલ્પનીય બાબત છે. રાજકોટમાં આવી જ એક ઘટના સામે આવી જેમાં એક બાળકના ગળામાં 7 વર્ષ સુધી સિસોટી અટવાઈ રહી. તાજેતરમાં રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલ તબીબ હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં એક અજુગતો કેસ આવ્યો, જેમાં સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રહેતા વિસ્મય નામના 10 વર્ષના બાળકના ગળાનો સીટી સ્કેન કાઢતા તબીબો ચોંકી ગયા હતા. સીટી સ્કેનના રિપોર્ટમાં વિસ્મયની શ્વાસનળીમાં 7 વર્ષથી સિસોટી ફસાયેલી જોવા મળતા સૌ કોઈ દંગ રહી ગયા હતા. 3 વર્ષનો એની ઉંમર હતી ત્યારે એ સિસોટીથી રમતો રમતા એ સિસોટી ગળી ગયો અને એ સમયથી એને ઉધરસ, શરદી અને આજુબાજુમાં ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું, કોડીનાર, વેરાવળ, જૂનાગઢ, અને ત્યાં એના બધાને અલગ અલગ રિપોર્ટ આવતા અને ઘણા એમ કહેતા ટીબી છે, ઘણા એમ કહેતા એને આ વસ્તુ છે, આમ છે, તેમ છે, એમ કરીને લગભગ 7 વર્ષ કાઢી નાખ્યા. સિસોટી ફસાયેલી જોતા તબીબ હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે ઓપરેશન કરી સફળતાપૂર્વક સિસોટીને બહાર કાઢી સફળ ઓપરેશન કર્યું હતું. આખરે વિસ્મયે પણ આટલા લાંબા સમયની ઓપરેશનની પ્રક્રિયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું માત્ર 15-20 મિનિટમાં, જેને બાળકને સાંજે રજા આપી દેવામાં આવી હતી. 7 વર્ષથી કોઈ વસ્તુ શ્વાસણીમાં ફસાયેલી હોય એટલે અંદર એકદમ ચોટેલી હતી, બ્લીડિંગ થવાનો પણ બીક હોય, શ્વાસણીમાં કે ફેફસામાં પંચર પડવાની પણ શક્યતા રહી શકે. આ ઓપરેશન દરમિયાન ચોખ્ખું ઓપરેશન હતું, પણ કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર ઓપરેશન સફળતાપૂર્વક પાર પડેલ છે. બાળક એકદમ સ્વસ્થ છે અને અત્યારે એને કોઈ પણ જાતની તકલીફ નથી. 7 વર્ષ સુધી કોઈ વસ્તુ શ્વાસનળીમાં ફસાયેલી હોય અને તેને સફળતાપૂર્વક બહાર કાઢી શકાય હોય તેવો આ રાજકોટનો પ્રથમ બનાવ છે અને સિસોટી બહાર કાઢતા તબીબ સાથે વિસ્મય અને તેના પરિવારજનો ખુશ છે. ઋષિ દવે, સંદેશ ન્યૂઝ, રાજકોટ.